હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ મોર્નિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકો આજે આપણે ભણીશું આપણું ચેપ્ટર નંબર ઇલેવન આઈજેક ન્યૂટન આપણે પહેલા ભાગમાં ભણ્યું હતું કે આઈજેક એ ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ થયો હતો તેમના પિતાનું અવસાન પણ થઈ ગયું હતું અને તેમની સંપૂર્ણ જવાબદારી તેમના માતા નિભાવી રહ્યા હતા અને તે ગરીબ ફેમિલીમાં હતા એટલે તેઓ ભણવામાં પણ ભણવા પણ જતા ન હતા અને તેઓ સ્વભાવે ખૂબ જ સરળ હતા સાદા અને સીધા હતા તેઓને હથોડી લઈ અને ભાંગતોડ કરવી વધારે ગમતું હતું પરંતુ તે અભ્યાસમાં થોડાક નબળા હતા અચાનક એક દિવસ તેમના ક્લાસમેટ સાથે શરત લાગી અને તેઓ ત્યારબાદ હંમેશા વર્ગમાં પ્રથમ આવવા લાગ્યા ચાલો હવે આપણે ભાગ નંબર બે માં જોઈએ તે તેમનું આગળ જીવનમાં શું થયું ત્યારબાદ ન્યૂટન દસ વર્ષના થયા ત્યારે તેમના પાલક પિતાનો અવસાન થઈ ગયો તેના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો માતા ફરીથી ખેતરમાં કામ કરવા લાગી ગઈ બાળકો હજુ તેઓ માંડ સેટલ થયા હતા ત્યાં જ તેમના જે સેકન્ડ ફાધર હતા તે પણ એક્સપાયર્ડ થઈ ગયા હવે તેમના થવાથી જ તેમના માતાની મુશ ઉપર પ્રોબ્લમ્સ જ પ્રોબ્લમ આવવા લાગી એટલે ન્યૂટનને પણ ભણવાનું છોડવું પડ્યું અને ન્યૂટન પણ તેમની સાથે ખેતરમાં કામ કરવા લાગી ગયો પરંતુ મનની ઈચ્છા યથાવત હતી સપ્તાહમાં એક દિવસ તેને કામ સંબંધિત શહેર જવું પડતું હતું તે બહાને તેઓ પોતાની સખી માતાની સખીના ઘર પર પહોંચી જતા કબાટ ફંફોસીને પુસ્તકો બહાર કાઢીને તેમને ધ્યાનથી વાંચતા બાળકો ન્યૂટને ભલે ભણવાનું મૂકી દીધું હતું પરંતુ તેમના મનમાં ભણવાની ઈચ્છા હજુ પણ આટલી જ હતી વીકમાં એક દિવસ તેઓ સિટીમાં કામથી જતા ત્યારે તેમના મધરની ફ્રેન્ડના ઘર પર કંઈક કારણોસર પહોંચી અને તેમની જે લાઇબ્રેરી છે ત્યાં કન્ટિન્યુ બુક્સ વાંચતા તેમની આ લગન જોઈ અને તેમના મામા ઘણા પ્રભાવિત થયા અને ન્યૂટનને ભણાવવાની જવાબદારી લીધી ખેતરનું કામ બંધ કરાવી દીધું અને આ રીતે ન્યૂટન ઘર પર જ વાંચન કરવા લાગ્યા એક વર્ષ પછી તેમણે ફરીથી શાળાએ મોકલવાનું શરૂ થયું આ જે પુસ્તકો કાઢી કાઢીને વાંચતા હતા તે જોઈ અને તેના મામા ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા કે નહીં ન્યૂટનને ભણવાની લગ્ન જ કંઈક અલગ છે આ જોઈ તેમના મામાએ તેમની રિસ્પોન્સિબિલિટી લઈ લીધી અને તેમની પાસે ફાર્મિંગનું વર્ક સ્ટોપ કરાવી દીધું અને તેઓ ઘરે બેસી અને પછી જ ભણવા લાગ્યા એક વર્ષ ડ્રોપ લીધા બાદ તેઓ ફરીથી તેમણે સ્કૂલ કન્ટિન્યુ કરી બાર વર્ષની ઉંમરે ન્યૂટન એક પવનચક્કી બનાવી બાળકો તેમણે વિચાર તો કરો બાર વર્ષની ઉંમરે એક પવનચક્કી બનાવી પવનચક્કી એટલે કે જે સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે ત્યારબાદ એક ઘડિયાળ બનાવી જે પાણીથી ચાલતી હતી આ યંત્ર પાણીથી એકબીજાના વાસણમાં પડતું હતું તેના લીધે ઘડિયાળના કાંટાઓ ફરવા લાગતા હતા આ ઘડિયાળ એકદમ બરાબર સમય દર્શાવતી હતી ત્યારબાદ તેમણે એક એવી ઘડિયાળ બનાવી કે જે બે પાત્રમાં અલગ અલગ પાણીના લેવલ હોય છે તે એક પાત્રમાંથી બીજા પાત્રમાં અમુક સમયે અમુક નિશ્ચિત પાણી પડવાથી તેમાં જે કાંટા હોય છે તે ફરે છે અને તે કાંટા જોઈ અને આપણે સમય જોઈ શકીએ આ રીતે તેમણે ઘડિયાળ બનાવી પવનચક્કી બનાવી અને ત્યારબાદ એક અજાયબ પતંગ પણ બનાવી જેમાં તેમણે દીપક પ્રગટાવી અને રોશની કરી અને તે દેવાને લીધે તે પતંગ ઉડી અને ઊંચા આકાશમાં ઉડવા લાગ્યો આખા જ સિટીમાં ન્યૂટનની વાહવા થઈ અને એમણે ફાનસ ફાનસ હા એ ન્યૂટને બનાવેલું છે અને આખા સિટીમાં ન્યૂટનની વાહવા થવા લાગી આ રીતે જોડતોડ કરતા રહેતા જે કાર્યમાં રૂચિ પડે તે સંપૂર્ણપૂર્ણ કરીને જ જપતા બાળપણની આ આદત તેમને ઘણી ઉપયોગી સાબિત થઈ તેના કારણે ન્યૂટન ઘણી મોટી શોધ કરી શક્યા બાળકો આ જે જોડતોડ કરવાની આદત હતી તેના લીધે જ ન્યૂટન આટલા આગળ વધી શક્યા અને ગણિતની ઘણી શાખાઓ બનાવી ગણિતનું કઠિન બાબતોને સરળ બનાવી ઘણા ફોર્મ્યુલાઝ અને ઘણા મેથ્સના સમ એટલા હાર્ડ હતા તે બધા જ ન્યૂટને સોલ્વ કરી અને એકદમ ઇઝીલી બનાવી દીધા અને ન્યૂટનનું નામ વિજ્ઞાનના જગતમાં સદા અમર રહેશે કારણ કે તેમણે વિજ્ઞાનને ખૂબ જ અલગ સખત મહેનતથી એક અલગ રૂપ આપ્યું છે અને તેમના જે વિજ્ઞાનના સિદ્ધાંતો છે તેના ઉપરથી જ આપણે અત્યારે આપણે વિજ્ઞાન સરળતાથી ભણી શકીએ છીએ થેન્ક યુ